નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર ઉત્તરાખંડના અલમોડામાં નયની દાંડાથી રામનગર જઈ રહેલી એક બસ સવારે અચાનક ખીણમાં ખાબકી હતી ગીત જાગીર નદીના કિનારે ખાબકેલી આ બસમાં સવાર છત્રીસ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત છે બચાવો કામગીરી હજુ ચાલુ છે બેતાળીસ સીટરની આ બસમાં પચાસથી વધુ મુસાફરો સવાર હતા દુર્ઘટના સમયે અમુક મુસાફરો જીવ બચાવવા બારીમાંથી બહાર કૂદી ગયા હતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અલમોડા બસ અકસ્માત અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અલમોડાના ડીએમ સાથે ફોન પર વાતચીત કરી ઘટનાની માહિતી મેળવી હતી તેમજ બચાવ અને રાહત કામગીરી ઝડપથી કરવા નિર્દેશ કર્યો હતો આ બસ દુર્ઘટનાનું કારણ હજુ જાણી શકાયું નથી પ્રારંભિક ધોરણે બસ ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે બસ સો ફૂટ ઊંડી ખીણમાં પડી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા મોતનો આંકડો વધવાની ભીતિ છે અલમોડા બસ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે રાહત વળતરની જાહેરાત કરતાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરધામીએ જણાવ્યું હતું કે મૃતકના પરિજનોને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને એક લાખ રૂપિયાની સહાયતા પ્રદાન કરવામાં આવશે ગઈકાલે રાત્રે રાજકોટના નવા નજરાણા એવા અટલ સરોવર ખાતે પ્રવાસીઓ માટે ફટાકડા ભવ્ય આતિશબાજી અને સુંદર લાઇટિંગ કરવામાં આવી હતી લગભગ અડધો કલાક ચાલેલી આ આતિશબાજી માટે કોઈ પણ એક્સ્ટ્રા ટિકિટ નહીં હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા રંગબેરંગી લાઇટોથી અટલ સરોવર ઝગમગી ઉઠ્યું હતું તો કેટલાક લોકો આ અદ્ભુત નજારો જોવા દિવાલકુદી અંદર પ્રવેશતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે ક્યુબ કન્સ્ટ્રક્શનના બિંદ્યાબેને જણાવ્યું હતું કે હાલ તહેવારના દિવસોમાં બધા લોકો બહાર ગામ કે વિદેશ ફરવા જઈ શકતા નથી આવા તમામ લોકો માટે અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીં વિદેશના વિવિધ ગાર્ડનમાં હોય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અહીં આવીને લોકોને જાણે વિદેશમાં આવ્યા હોય તેવો અહેસાસ થાય છે ત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અહીં ભવ્ય આતિશબાજી યોજવામાં આવી હતી લગભગ અડધો કલાક ચાલેલી આ આતિશબાજીનો ત્રીસ હજાર કરતાં વધુ લોકોએ આનંદ માણ્યો હતો દિવાળીના તહેવારને લઈને રજાની મજા માણવા લોકો પ્રવાસન અને ધાર્મિક સ્થળ પર જતા હોય છે રોજિંદા હાઈવે પર નાના મોટા વાહનો પસાર થતા રહે છે ત્યારે દિવાળીની રજાને લઈને હાઈવે પર રોજિંદા કરતાં પણ બે ગણા વાહનોની અવર જવર જોવા મળે છે ત્યારે રાજકોટ જેતલપુર નેશનલ હાઈવે પર સિક્સ લેનની કામગીરી પણ થઈ રહી છે તેને લઈને પણ અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ગોંડલ નજીક ચોરડીથી ગોમટા સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા નાના મોટા અનેક વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સ્વરૂપ બની હતી મહેસાણામાં બેસતા વર્ષની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીબી બાબતે સામસામે રહેતા પાડોશીઓ વચ્ચે ભારે માથાકૂટ થઈ હતી તેમજ ઝપાઝપી દરમિયાન પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ઝપાચપી દરમિયાન ફાયરિંગ કરનારની પત્નીને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે સામે રહેતા નાયક પરિવારના બે લોકોને ગોળી વાગતા ઈજા પહોંચી હતી આ ઘટનાની મહેસાણા બે ડિવિઝન પોલીસને જાણ થતાં ડીવાય એસપી સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી સમગ્ર ઘટનામાં બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી છે રાજ્ય પોલીસ વડા દ્વારા ટ્રાફિક સંદર્ભે જાગૃતતા લાવવા અંગેની ઝુંબેશના ભાગરૂપે જાતે રોડ ઉપર હાજર રહી ટ્રાફિક પોલીસ સાથે વાહન ચાલકોને ટ્રાફિક લક્ષી માર્ગદર્શન આપ્યું હતું તથા નિયમો પાળતા નાગરિકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું જે ચાલકો દ્વારા નિયમો પાડવામાં ન આવી રહ્યા હતા તેમને જાગૃતિના ભાગરૂપે જરૂરી જાણકારી આપી તેમને ટ્રાફિક નિયમો પાળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનીતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી દિવાળી વેકેશન હોય મોટા ભાગના કર્મચારીઓ રજા પર છે ત્યારે કાર્યાલયની દેખભાળ કરતો કર્મચારી બપોરે કાર્યાલયને તાળું મારીને પોતાના સંબંધીને ત્યાં ગયો હતો સાંજે સાત વાગે કાર્યાલય પર ફરત ફરતા પાર્ટી કાર્યાલયના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું ત્યારબાદ આ કર્મચારી દ્વારા પાર્ટીના અન્ય પદાધિકારીઓને જાણ કરાતા તેઓ કાર્યાલય પર પહોંચ્યા હતા અને સો નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં હતી વધુમાં જણાવ્યું હતું કે હાલ કાર્યાલયમાંથી શું ચોરાયું છે તેની તપાસ કરી રહ્યા છે પરંતુ એક વિપક્ષી પાર્ટીના કાર્યાલયમાં ચોર પૈસાની લાલચ તો આવ્યા જ નહીં હોય અમને શંકા છે કે પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટા ચોરીના આશયથી ચોરી કરવામાં આવી છે ગત રાત્રે પોલીસ કાર્યાલય પર પ્રાથમિક તપાસ કરી ગઈ છે આજે વિગતો સાથે પાર્ટી દ્વારા એફઆરઆઈ નોંધવા માટે ફરિયાદ આપવામાં આવશે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ફરતે ચારેય બાજુ સોસાયટીઓ આવેલી છે પોલો ગ્રાઉન્ડ બગીખાના સ્થિત રાજદિપ કોપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડમાં એકત્રીસ ઓક્ટોબરને વહેલી સવારે બાઇક ઉપર બે તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ એક મકાનના ગેટનો નકુચો પણ તોડી નાખ્યો હતો પરંતુ ચોરી કરવામાં સફળતા મળી નથી વહેલી સવારે સોસાયટીમાં ચહેલ પહેલ શરૂ થઈ ગઈ હોવાથી તસ્કરો નિશાન બનાવેલા મકાનમાં ચોરી કરવાની હિંમત કરી શક્યા નથી સોસાયટીમાં ચારથી પાંચ આટા ફેરા કરનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે

ગુજરાત રાજ્યમાં વીસ નદી પુલમાંથી બાર નદી પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના પુલનું નિર્માણ કાર્ય ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થયું છે કોરિડોર માટે વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે તમામ નવ નદી પુલ બનાવવામાં આવ્યા છે સુરતના ગોપી તળાવ એવી ચાર્જિંગ પોઈન્ટનો વિડીયો હાલ વાયરલ થયો છે જેમાં લોકો પ્રસંગ માટે મહેમાનોને જમાડવા માટે આ એવી ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે અને સુરતમાં એવી ચાર્જિંગ પોઈન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે કોર્પોરેશન દ્વારા કરોડોનો ખર્ચ પાણીમાં હોય તેવું આ દ્રશ્ય પરથી જણાય આવે છે ઉગના વિસ્તારમાં જરીના કારખાનામાં આગની ઘટના ઘટી હતી કારખાનામાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે ઘટના સમયે કારખાનું બંધ હતું આગમાં મટીરીયલ સળગી જતા નુકસાન પહોંચ્યું છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ઘટનાની જાણ થતાં ડીજીવીસીએલ તથા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર આવા જ મહત્ત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં